એક મહત્વનો સમાચાર. બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરોની દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી હડતાલને ગુજરાતના ડોક્ટરોએ પણ સમર્થન આપ્યું છે. આવતીકાલે હડતાલ છે અને જેમાં સોમવારે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે તમામ ઓપીડીની સેવાઓ બંધ રહેશે, જ્યારે હડતાલની વચ્ચે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ગુજરાતના ડોક્ટરો હડતાલમાં જોડાવાના છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને હડતાલ પર ન જવા માટે અપીલ કરી છે. રાજ્યના દર્દીઓને હેરાનગતિ ન થાય તે માટે નીતિન પટેલે ટ્વીટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર ડોક્ટરોની રજૂઆત કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર સુધી પહોંચાડશે. ત્યારે જો સોમવારની હડતાલમાં ગુજરાતના ડોક્ટરો જોડાશે તો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. જે રીતે 2 દિવસ પહેલા જ અમદાવાદ અને વડોદરાના ડોક્ટરોએ આ પશ્ચિમ બંગાળની જે ઘટના ઘટી હતી તેને લઈને તેમણે હડતાલ માટેનું નિવેદન આપ્યું હતું, ત્યારે આવતીકાલે ડોક્ટરોની દેશવ્યાપી હડતાલ છે, જેમાં ગુજરાતના ડોક્ટરોએ પણ હડતાલને સમર્થન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની તમામ માંગણીઓ સાથે મમતા સહમત છે. મમતાએ ડોક્ટરોની તમામ માંગણી સાથે સહમતિ દર્શાવી છે. મહત્વના સમાચાર સમાવી રહ્યા છે. મમતા બેનર્જીએ ડોક્ટરોને ફરી કામ શરૂ કરવા માટે અપીલ કરી છે. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ જણાવીને કહ્યું જલ્દી સમાધાન થશે. મમતાએ ડોક્ટરોને બેઠક માટે બોલાવ્યા હતા પણ ડોક્ટરો માન્યા નહોતા. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની જે ઘટના ઘટી હતી અને ત્યારબાદ સમગ્ર દેશના જે ડોક્ટરો છે તેઓ એક સાથે આવ્યા, એક જૂથ થયા અને આવતીકાલે તેઓ 24 કલાક માટે હડતાલ પર જવાના છે. ગુજરાતમાંથી પણ સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વારંવાર જે રીતે ડોક્ટરો પર હમલા થતા હોય છે, ન માત્ર પશ્ચિમ બંગાળમાં પણ ગુજરાતમાં પણ ડોક્ટરો પર હમલાની આ પહેલા પણ ઘણી ઘટનાઓ બની ચૂકી છે.